21 डेज फेट टू फिट चैलेंज दिस इज पार्ट 6 અને જેટલા લોકો ડિરેક્ટલી પાર્ટ 6 માં આવ્યા છે પહેલા તો તમે ડિસ્ક્રિપ્શન માં આપેલા હેશટેગ પર જાઓ અને આગળના પાર્ટ 1 ટુ 5 જુઓ બીકોઝ આ એક કન્ટિન્યુ સિરીઝ છે જેમાં આપણે 21 દિવસ સુધી અલગ અલગ વર્કઆઉટ ફોલો કર્યા છે 7 અને અલ્ટીમેટલી તમારા 21 દિવસના એન્ડમાં એક ગોલ જે હતો ફેટ લોસ નો એ અચીવ થશે ट्रस्ट मी गाइस जो तुम 21 दिवस સુધી આ વર્કઆઉટ ને વિધાઉટ ચીટ ફોલો કર્યું છે તો તમારા રિઝલ્ટ ડેફિનેટલી જોવા મળશે This is part 6 let's start વર્કઆઉટ ની ફર્સ્ટ એક્સરસાઇઝ છે જમ્પ સ્ક્વોટ્સ આ રીતે સ્લો અને કંટ્રોલ મેનર માં તમારે આ એક્સરસાઇઝ ના 12 કાઉન્ટ્સ કરવાના છે મેક શ્યોર તમે 90 ડિગ્રી સુધી નીચે જાઓ છો પછી ઉપર જતી વખતે જમ્પ આ એક્સરસાઇઝ તમારા હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરશે વર્કઆઉટની સેકન્ડ એક્સરસાઇઝ છે સ્કીપિંગ વિધાઉટ રોપ્સ જે લોકો પાસે સ્કીપિંગ રોપ્સ છે કરતા આવડે છે અને જગ્યા પણ છે એ લોકો કરી શકે છે સ્કીપિંગ બટ જે લોકો પાસે નથી એ લોકો આ રીતે વિધાઉટ સ્કીપિંગ રોપ્સ હાથ અને પગની મદદથી એવી એક્શન કરીને જમ્પ કરી શકે છે આ રીતે તમારે 30 સેકન્ડ સુધી જમ્પ કરવાનો છે અથવા તો સ્કીપિંગ કરવાના છે પછી રેસ્ટ 30 સેકન્ડના રેસ્ટ પછી થર્ડ એક્સરસાઇઝ છે બટ બ્રિજિસ આ રીતે ફ્લેટ સરફેસ પર સૂઈ ને તમારે તમારા અપર બેક અને પગની મદદથી લોઅર બોડીને લિફ્ટ કરવાનું છે 1 સેકન્ડનો હોલ્ડ અને પછી રેસ્ટ આ રીતે તમારે ટોટલ 12 કાઉન્ટ્સ કરવાના છે પછી 30 સેકન્ડનો રેસ્ટ અને પછી નેક્સ્ટ એક્સરસાઇઝ ફોર્થ એક્સરસાઇઝ છે રેગ્યુલર પ્લેન્ક અત્યાર સુધી આપણે સ્ટ્રેટ આર્મ પ્લેન્ક કરતા હતા બટ હવે આપણે ફોર આર્મ પર બોડીને રેસ્ટ કરીને પ્લેન્ક કરવાનો છે આ હોલ્ડ આપણે 1 મિનિટ સુધી રાખવાનો છે પછી 30 સેકન્ડનો રેસ્ટ અને પછી ફિફ્થ એક્સરસાઇઝ વર્કઆઉટની લાસ્ટ એક્સરસાઇઝ છે કોબ્રા સ્ટ્રેચ આ રીતે ફ્લેટ સરફેસ પર સૂઈ ને તમારા હાથને શોલ્ડર વિથ અપાર્ટ રાખીને તમારા અપર બોડીને લિફ્ટ કરવાનું છે આ હોલ્ડ તમારે 20 સેકન્ડ સુધી રાખવાનો છે પછી 1 મિનિટનો રેસ્ટ અને પછી આખી સાયકલ પાછી રિપીટ આ તો પાર્ટ 6 વિડીયોમાં બતાવેલી બધી જ એક્સરસાઇઝને કીધેલા ટાઈમ કે રેપિટેશન પ્રમાણે તમારે ફોલો કરવાની છે એક એક્સરસાઇઝ પછી 30 સેકન્ડનો રેસ્ટ પછી નેક્સ્ટ એક્સરસાઇઝ આ રીતે પાંચે એક્સરસાઇઝ પતે પછી 1 મિનિટનો રેસ્ટ અને પછી આખી સાયકલને રિપીટ કરવાની છે આ વર્કઆઉટ તમારે 3 દિવસ એટલે કે ડે 16 ડે 17 અને ડે 18 માટે ફોલો કરવાનું છે ધીસ ઇઝ સેકન્ડ લાસ્ટ પાર્ટ ડે 16 પર તમારે આ વર્કઆઉટને 3 વાર અને ડે 17 અને ડે 18 પર આ વર્કઆઉટને તમારે 4 વાર ફોલો કરવાનું છે ગાઈઝ ટ્રસ્ટ મી આ વર્કઆઉટ જો તમે 21 દિવસ સુધી કર્યું છે કન્ટિન્યુ સિરીઝ ફોલો કરીને તો બહુ જ અમેઝિંગ રિઝલ્ટ જોવા મળવાના છે એન્ડ આઈ હોપ કે તમે લોકો કમેન્ટમાં આવીને મને કહેશો કે કેટલા સારા રિઝલ્ટ જોવા મળ્યા અમને Bye, I hope to see you soon guys.